પાલેજમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ જનાક્રોશ, સતત ચોથા દિવસે વિરોધ યથાવત. પીસીબીએલ કંપની વિરુદ્ધ નગરજનો દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો. પાલેજમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે પ્રદૂષણ ફેલાવતી પીસીબીએલ વિરુદ્ધ નગરજનો દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત પીસીબીએલ કંપની દ્વારા છોડાતા બ્લેક પાવડરથી પાલેજના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરજનોમાં પીસીબીએલ કંપની વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત શુક્રવારના રોજ પીસીબીએલ કંપનીમાં કોઈ કારણોસર લીકેજ સર્જાતા બ્લેક પાવડરથી પાલેજ નગર જાણે કે બ્લેક સિટીમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજુબાજુના ગામોની ખેતી, પાલેજનો કપાસનો ધંધો બધું બંધ થઈ ગયું છે અને એ સમસ્યાનો ફાયદો કંપની ઉઠાવી રહી છે, જેના માટે અમે માનનીય કલેક્ટર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ અને માનનીય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબને પર અમને ભરોસો છે. આવતીકાલે અમે આવેદનપત્ર આપવા જવાના છે અને આ કાર્યક્રમ અમારો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની અમારી તૈયારી છે, જે પ્રદૂષણ બંધ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. અને આ માટે પૂરું ગામ અને આજુબાજુના 15-20 ગામનો અમને સહકાર છે, જેની અમારી પૂરી તૈયારી. સામાજિક શૈક્ષણિક કાર્યકર્મ ઓર પર્યાવરણીય એક્ટિવિસ્ટ. પાલેજ મેં જો કાર્બન કા પ્રશ્ન હૈ વો આજ કા નહીં, બહોત પુરાના હૈ. और जिस दिन से फैक्ट्री की नींव पड़ी तब से गांव लोग उसके विरोध में प्रदर्शनी कर रहे हैं, लेकिन ये हुकूमत और ये है तो अधिकारी लोग उसको नहीं चलने देते. भाई इस आंदोलन को राजकारण से कोई लेना देना नहीं है, इसको नफे और नुकसान से कोई लेना देना नहीं है, इसको धर्म और कौम से कोई लेना देना नहीं है. कार्बन जब उतरता है तो सारे धर्म कौम के लोगों के घरों पर उतरता है और वो सांस में जाता है तो पालेज के हर घर के लोगों के सांस में जाता है. तो ये तो हमारी लोक समस्या है और उस पर से उत्पन्न हुआ ये लोक आंदोलन है. इसको कुचलने की कोई भी कोशिश को अब हम मक्कम निर्धार के साथ नाकामयाब करेंगे. जो कोशिशें हो रही है वो गलत रास्ते पर कंपनी जा रही है और गांव में विखवाद जगाने की कोशिश कर रही है. इसलिए हम गांव को जगाना चाहते हैं, सिर्फ इस गांव को नहीं, 10 किलोमीटर की रेंज में जो आए गांव उनके साथ भी हमने संपर्क चालू किया है और उनकी हम सब की मदद लेंगे. और हम अगर कोई निराकरण नहीं आएगा आगे की रणनीति क्या होगी? देखो आगे भी हमने NGT को और नेशनल है तो उसको प्रयास की थी और ऊपर से हुक्म आया था, ये फैक्ट्री बंद हुई थी. फिर से हमने NGT के वकीलों का संपर्क किया है, डॉक्यूमेंट और वो सब जमा कर रहे हैं और हाईकोर्ट में PIL दाखिल करने के लिए भी हमने वकील के साथ संपर्क किया है और हम PIL के लिए भी वो कर रहे हैं. हम दो तरफा लड़ाई लड़ेंगे, एक तो लोगों को जागरूक करके हम लोक आंदोलन खड़ा करते हैं और दूसरा हम लीगल जो भी हो सकता है वो NGT में, हाईकोर्ट में हम लीगल लड़ाई भी लड़ेंगे. और हमें उम्मीद है कि NGT हमें फॉरन ऑर्डर देगी. હવામાં છોડાયેલા બ્લેક પાવડરના પગલે ખાસ કરીને પીસીબીએલ કંપની વિરુદ્ધ મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેના વિરોધના ભાગરૂપે શુક્રવારના રોજ નગરના આગેવાનો તેમજ મહિલાઓએ મીડિયા સમક્ષ પીસીબીએલ વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ તાત્કાલિક ધોરણે કંપની વિરુદ્ધ GPCB દ્વારા પગલાં ભરવામાં આવે એવી માંગ કરી હતી, જે વિરોધ સતત ચોથા દિવસે પણ યથાવત રહેતા ગુરુવારના રોજ નગરજનોએ PCBL કંપની વિરુદ્ધ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. 71 સાલથી પાલેજમાં ફિલિપ્સ કાર્બનની સ્થાપના થયેલી છે, ત્યારથી આ કાર્બન ખૂબ પ્રદૂષણ છોડે છે અને પાલેજમાં ઘણા સમયથી આ પ્રદૂષણ કરે છે અને કેટલા માણસોને રોગ થયેલો છે અને કેન્સરના રોગ થયેલા છે. આ અમને થોડા વખત અઠવાડિયા પહેલાં એટલું બધું કાર્બન છોડવામાં આવ્યું કે લોકોના ઘર પર થડ બાજી ગયેલા. એ માટે અમે આજે આંદોલન છેડ્યું છે. આ આંદોલન એટલા ચાલુ રહેશે કે જ્યાં સુધી આ કાર્બન બંધ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને કેટલાય માણસોને, પાલેજના કોઈ એવા માણસો નથી કે કામ કરે છે, 10-15 માણસો જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. HRમાં 15-20 માણસોને છૂટા કરી દેવામાં આવ્યા છે જે પાલેજના હતા.
એને કલકત્તા અને બેંગ્લોરથી લોકોને લાવીને નોકરી કરવામાં આવે છે. પ્રોપરના થોડા માણસો છે એ પ્રોપરના ગભરાવાની જરૂર છે. અમે તમારી જોડે છે, તમારે કોઈ છૂટા કરે તો અમે બેઠેલા છે. તમારે ગભરાવાનું નહીં, તમને ધમકી આપીને કોઈ કરાવતું હોય તો અમે બેઠેલા છે. પોલ્યુશન એટલી હદે અત્યારે એટલી હદે એટલી વિસરી ગયું છે કે જેના કારણે પાલેજ ગામની જનતા એટલી હેરાન પરેશાન થઈ ગયેલી છે કે અત્યારે હાલમાં પણ કોઈ પોતાના દાવા પર પણ જઈ નહીં શકતું કે પોતાના વાહનોમાં પણ બેસી નથી શકતું. અત્યારે હાલમાં અત્યારે અઠવાડિયા પણ એક તો કાર્બન છોડવામાં આવેલું, જે કાર્બન ફેક્ટરી દ્વારા જે આ કાર્બનમાં લીકેજ થયું, એમના વર્કરો દ્વારા પણ અત્યારે જે સ્ટેટમેન્ટ આવેલા છે તેમાં પણ જાણ્યું કે કોઈ કંઈક ટેકનિકલી ફોલ્ટના હિસાબે લીકેજ થાય છે. તો લીકેજ તો થાય જ છે, તો લીકેજ બંધ કરો ને. કંપનીને આજે બંધ કરવાની એધાણ આપો છો તમે કે આજે લીકેજ બંધ કરવા માટે અમે વાત નથી. લીકેજ બંધ કરવા માટે પાલિતના લોકો જણાવી રહેલા છે. તો આજે હાલમાં પણ જે વર્કરો કામ કરી રહ્યા છે તે પાલિત ગામના વર્કરોની પણ તમે તપાસ કરો કે પાલેજ ગામના કેટલા વર્કર કંપનીમાં કામ કરી રહ્યા છે. પાલેજ ગામના ખાલી 10 કે 15 જ કોન્ટ્રાક્ટમાં કામ કરી રહેલા છે. અને આજે એ તમે એવા સ્ટેટમેન્ટ આપો છો કે 400 થી 500 માણસોનું ઘર ચાલે છે, તો 400 થી 500 પાલેજના ક્યાં છે? અમારો પ્રશ્ન જ ચિહ્ન છે પહેલાં કે 400 થી 500 ખાલી પરમિનન્ટની અંદર પણ 6 કે 7 માણસ છે કંપનીની અંદર. અને હાલમાં પણ અહીંયા અમે ઉહાપો કરીએ છીએ તો અમારા છોકરાઓને અહીંયાથી બદલી કરીએ સીધા કલકત્તા કે બેંગ્લોર કે ગમે ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં છે. તો કોના હિસાબે કામ થાય છે? આ બધું કયા આધારે કામ થાય છે તો પણ ગુજરાતની રિઝલ્ટ મળતા નથી કંપનીમાંથી. તો નગરના મુખ્ય બજારમાં 4 રસ્તા પાસે નગરજનોએ એકત્ર થઈ કંપની વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે પ્રદૂષણ ફેલાવી રહેલી પીસીબીએલ કંપની વિરુદ્ધ ભભૂકી ઉઠેલા જનાક્રોશ કેવો રંગ લાવે છે, તો આવનારો સમય જ બતાવશે. સહી ઝુંબેશ કાર્યક્રમ જમિયતે ઉલમાએ હિન્દના ગુજરાતના જનરલ સેક્રેટરી અબ્દુલ કયુમ હક સાહેબ, નગરના આગેવાનો રોહિત ગોહિલ, ઇલિયાસ પઠાણ, પૂર્વ સરપંચ સબ્બીર ખાન પઠાણ, અત્તાઉલ્લા પઠાણ, જકુરખાન પઠાણ, સલીમ વકીલ, ઘનશ્યામ પટેલ, મલંગખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.